हेलो स्टूडेंट्स, तो आज आपणे सॉलिड स्टेट ना केटलाक इम्पोर्टेंट टॉपिक जोवाना छे। तो आजनो आपणो सॉलिड स्टेट नो पहेलो टॉपिक छे इलेक्ट्रिकल प्रॉपर्टीज। ओके, तो मतलब के सॉलिड्स पण इलेक्ट्रिसिटी कंडक्ट करी शके छे। सॉलिड्स नी पण कैपेसिटी छे के इलेक्ट्रिसिटी कंडक्ट करे, मतलब के सॉलिड्स माथी जो तमे इलेक्ट्रिक करंट पास करो तो ये लोग इलेक्ट्रिसिटी कंडक्ट करी शके छे। ओके, हवे जे सॉलिड्स ने इलेक्ट्रिसिटी कंडक्ट करवानी जे कैपेसिटी छे, जो एनी रेंज नी बात करे तो रेंज छे 10^-20 થી લઈને 10^7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ। આ રેન્જ માં સોલિડ્સ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે। બેઝ ઓન રેન્જ સોલિડ્સ ને જો આપણે ક્લાસિફાય કરીએ તો ત્રણ ક્લાસમાં ડિવાઈડ થઈ શકે, કન્ડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર। ઓકે, કન્ડક્ટર કોને કહેવાય? સો એઝ વી નો, જેની ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી હોય, જે લોકો આસાનીથી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરી શકતા હોય એના આપણે કહીએ છીએ કન્ડક્ટર। ઇન્સ્યુલેટર, જેની ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી બહુ જ ઓછી છે, નહિવત જેવી છે, ઓલમોસ્ટ ઝીરો છે, એને આપણે કહીએ છીએ ઇન્સ્યુલેટર। અને સેમિકન્ડક્ટર, મતલબ જેની ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી કન્ડક્ટર કરતા ઓછી છે અને ઇન્સ્યુલેટર કરતા વધારે છે, એને આપણે કહીએ છીએ સેમિકન્ડક્ટર। હવે જો પર્ટિક્યુલર રેન્જની વાત કરીએ તો કોની કેટલી રેન્જ છે? તો જે કન્ડક્ટર છે એની રેન્જ સૌથી હાઈએસ્ટ હોય ઓબ્વિયસલી, તો 10^4 to 10^7 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી એની રેન્જ હોય છે। તો એને એક્ઝામ્પલ છે ખાસ કરીને મેટલ્સ કન્ડક્ટરમાં આવે, અને મેટલ્સની રેન્જ છે 10^7 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ। તો હાઈએસ્ટ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી છે મેટલ્સની। ઓકે, પછી જો ઇન્સ્યુલેટરની વાત કરીએ તો સૌથી ઓછામાં ઓછી કેપેસિટી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરી શકે ઇન્સ્યુલેટર, તો એની રેન્જ છે સૌથી લોએસ્ટ 10^-20 to 10^-10 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ। ઓકે, સેમિકન્ડક્ટરની વાત કરીએ તો આના કરતા ઓછી, ઇન્સ્યુલેટર કરતા વધારે, તો રેન્જ ઇન બિટવીન છે, ઇન્ટરમીડિયેટ છે, તો 10^-6 થી લઈને 10^4 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ। ઓકે, તો આ થઈ વાત કોણ કેટલી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે। હવે વાત કરીશું કોઈ પણ સોલિડ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે કન્ડક્ટ કરે। તો આ એક વસ્તુ યાદ રાખીશું જે મેં તમને ઘણી વાર લાઈવ લેક્ચરમાં કહ્યું છે કે કોઈ પણ સબસ્ટન્સ હોય એની જો ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની કેપેસિટી હોય તો બેમાંથી એક રીઝન હોય, કોઈ પણ સબસ્ટન્સ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે બેમાંથી એક રીઝન આ લીધે, કાં તો એની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ, કાં તો એની પાસે ફ્રી આયન્સ હોવા જોઈએ। આ બે રીઝનમાંથી એક રીઝન ફૂલફિલ થતું હોય તો કોઈ પણ સબસ્ટન્સ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે। મેટલ્સ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે બીકોઝ મેટલ્સ પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે। ઓકે, તો મેટલ્સ પાસે જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે, એના બેઝ પર મેટલ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે। હવે અલગ અલગ મેટલની કન્ડક્ટિવિટી અલગ અલગ હોય છે, તો તમને ક્વેશ્ચન થાય કે સર બધા જ મેટલ પાસે જો ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય તો બધાની કન્ડક્ટિવિટી અલગ અલગ કેમ હોય છે? તો એક સિમ્પલ આન્સર છે, દરેક મેટલ્સ પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન અલગ અલગ હોય છે। વેલેન્સ ઇલેક્ટ્રોન્સ, આઉટરમોસ્ટ ઓર્બિટરમાં જે ઇલેક્ટ્રોન્સ આવેલા છે ત્યાં નોન એઝ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ, એ અલગ અલગ હોય છે અને એના લીધે એની કન્ડક્ટિવિટી અલગ અલગ હોય છે। હવે વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં આવેલા છે? તો ઓર્બિટલ્સમાં, તો કઈ ઓર્બિટલ્સમાં? તો એટોમિક ઓર્બિટલ્સમાં। હવે નોર્મલી આપણે ઓલરેડી 11th ભણી ગયા છે કે એટોમિક ઓર્બિટલ્સ કમ્બાઈન થાય અને બને શું? મોલિક્યુલર ઓર્બિટલ્સ। તો આવી જ એટોમિક ઓર્બિટલ્સ મેટલના જે એટમ્સ છે એ કમ્બાઈન થશે અને એ મોલિક્યુલર ઓર્બિટલ્સ બનશે, અને એ જે મોલિક્યુલર ઓર્બિટલ્સ છે મેટલ્સમાં નજીક નજીક હશે, સેમ એનર્જી વાળી હશે અને એ બનાવશે બેન્ડ્સ। હવે મેટલ્સમાં જે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની જે મેઇન રીઝન છે એ છે બેન્ડ્સ। ઓકે, હવે બેન્ડ્સની વાત કરીએ તો સપોઝ આપણે ડ્રો કર્યા બેન્ડ્સ, આ છે વેલેન્સ બેન્ડ, એટલે મતલબ કે આમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હશે, આમાં આ ઇલેક્ટ્રોન રીચ હશે, અને આ છે કન્ડક્ટન્સ બેન્ડ, મતલબ ત્યાં ઇલેક્ટ્રોન્સ પાસ ઓન થશે। ઓકે, આ બેન્ડ્સ વચ્ચે જેટલી સ્પેસ હોય એ સ્પેસના
अकोर्डिंगली इलेक्ट्रिसिटी कंडक्ट थाय। फरी थी आखुद लॉजिक फरी थी। मेटल्स पास फ्री इलेक्ट्रॉन्स है એટલે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે। ફ્રી ઇલેક્ટ્રોન્સ હવે મેટલ્સની પાસે જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એ છે ક્યાં? તો ઓર્બિટલ્સમાં। તો વેલેન્સ ઇલેક્ટ્રોન એ લોકો પાસે એટોમિક ઓર્બિટલમાં છે। એ એટોમિક ઓર્બિટલ કમ્બાઈન થાય અને મોલિક્યુલર ઓર્બિટલ્સ બનાવે। એ મોલિક્યુલર ઓર્બિટલ્સ મેટલ્સની અંદર નજીક નજીક હોય એ બેન્ડ્સ બનાવે। તો બેન્ડ્સ કયા ટાઈપના છે, બેન્ડ્સની વચ્ચે કેટલી ગેપ છે કે કેટલી ગેપ નથી, એના બેઝ પર ઇલેક્ટ્રિસિટી અલગ અલગ કન્ડક્ટ થાય છે। તો અમે બે બેન્ડ ડ્રો કર્યા છે। હવે સમજીએ બેઝડ ઓન ટાઈપ ઓફ બેન્ડ કેવી રીતે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય। ઓકે, ઓકે, તો આપણે જોઈ રહ્યા છે કે કયા ટાઈપના બેન્ડ હોય છે અને એના બેઝ પર કયા ટાઈપના મટીરિયલ હોય કે કયા ટાઈપનો સોલિડ હોય। તો મેટલ ઇન્સ્યુલેટર જે સેમિકન્ડક્ટર છે એમાં બેન્ડ કેવી રીતે હોય છે એની વાત કરીએ। તો આ જે બે બેન્ડ છે, જે નીચે વાળો બેન્ડ છે એને આપણે કહીએ ફિલ બેન્ડ। તો આ ફિલ બેન્ડ છે, અથવા આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોન રિચ બેન્ડ। ઇલેક્ટ્રોન જેમાં છે તેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે, અને જ્યારે એ બાજુવાળો બેન્ડ છે જે ઉપરવાળો બેન્ડ છે એ છે કન્ડક્શન બેન્ડ અથવા એમ્પ્ટી બેન્ડ। ઓકે, હવે જે મેટલ હોય છે મતલબ જે કન્ડક્ટર્સ હોય છે એમાં બે બેન્ડ વચ્ચે બહુ ઓછી સ્પેસ હોય છે, કાં તો સ્પેસ હોતી જ નથી, ઇઝીલી કન્ડક્ટ થઈ શકે। અને એટલા માટે મેટલ્સ કે કન્ડક્ટર્સ ઇલેક્ટ્રિસિટી ઇઝીલી કન્ડક્ટ કરે છે, બીકોઝ એ લોકોના બેન્ડ ઓવરલેપ હોય છે, ફિલ્ડ બેન્ડ અને એમ્પ્ટી બેન્ડ, અથવા તો આપણે કહી શકીએ જેમાં ઇલેક્ટ્રોન છે એ બેન્ડ અને ખાલી બેન્ડ। તો ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ ઓન કરે છે બીકોઝ બે બેન્ડ વચ્ચે સ્પેસ છે ને, અથવા ઓવરલેપિંગ કન્ડિશનમાં છે। પણ જો ઇન્સ્યુલેટરની વાત કરીએ તો ફિલ્ડ બેન્ડ અને જે કન્ડક્શન બેન્ડ છે એની વચ્ચે જગ્યા વધારે પડતી છે, અને જગ્યા વધારે હોવાને લીધે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઝૂમ કરીને અહીંયા આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, મતલબ ઇલેક્ટ્રોન પાસ ઓન થઈ શકતા નથી। અને જો ઇલેક્ટ્રોન પાસ ઓન થઈ શકતા ના હોય તો ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થઈ શકે નહીં, એન્ડ ધેટ ઇઝ વાય ઇન્સ્યુલેટરમાં ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરવાની જે કેપેસિટી છે બહુ જ ઓછી છે અથવા છે જ નહીં, બીકોઝ ઇલેક્ટ્રોન્સ કેન નોટ જમ્પ ફ્રોમ ધીસ ફિલ્ડ બેન્ડ ટુ કન્ડક્શન બેન્ડ। વેરએઝ ઇન કેસ ઓફ સેમી કન્ડક્ટર જે ફિલ્ડ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે ગેપ બહુ જ ઓછી છે, ઓછી ગેપ હોવાના લીધે બધા ઇલેક્ટ્રોન્સ તો ચલો જમ્પ ના થઈ શકે, કે બધા ઇલેક્ટ્રોન્સ પાસે એટલી કેપેસિટી નહીં હોય જમ્પ કરવાની, પણ સપોઝ અમુક ઇલેક્ટ્રોન જમ્પ કરી શકે છે, તો અમુક ઇલેક્ટ્રોન્સ અહીંયાથી અહીંયા જમ્પ કરી શકે, તો એ લોકો ઇલેક્ટ્રિસિટી તો કન્ડક્ટ કરી શકે બટ મેટલ્સ કે કન્ડક્ટર્સ એટલી નહીં, રાઈટ? એટલા માટે એને કહીએ છીએ સેમી કન્ડક્ટર। પણ જો સેમી કન્ડક્ટરના કેસમાં પણ જો આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી જે ઇલેક્ટ્રોન્સની કેપેસિટી નથી આ ફિલ્ડ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવાની, એ લોકોને પણ એનર્જી મળે છે, એ લોકોને પણ હીટ મળે છે, એ લોકોને ટેમ્પરેચર મળે છે, તો એ લોકોને પણ કાઇનેટિક એનર્જી વધવાની, તો એ ઇલેક્ટ્રોન્સ અહીંયાથી અહીંયા આસાનીથી જમ્પ કરી શકે। તો ટેમ્પરેચર વધારવાથી સેમી કન્ડક્ટરની કન્ડક્ટિવિટી વધે છે, રાઈટ? તો એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ કન્ડક્ટિવિટી ઓફ સેમી કન્ડક્ટર ઇન્ક્રીઝીસ। તો સેમી કન્ડક્ટર મોસ્ટલી કયા ગ્રુપમાં આવે છે? તો સેમી કન્ડક્ટર આવે છે ગ્રુપ નંબર 14, તો સિલિકોન જે છે, જર્મેનિયમ જે છે એ બધા આ ગ્રુપમાં આવે છે। તો એ લોકોની કન્ડક્ટિવિટી નોર્મલ ટેમ્પરેચર પર તો એટલી બધી હોતી નથી, પણ જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે તો કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે, નામ ફિલ બની જાય। ઓકે, હવે જો સિલિકોન જર્મેનિયમનો પ્રેક્ટિકલ યુઝ કરવો હોય તો ડાયરેક્ટલી એનો યુઝ થઈ શકતો નથી, બીકોઝ એ લોકોની કન્ડક્ટિવિટી ઓછી છે, પણ જો એ લોકોની કન્ડક્ટિવિટી વધારવામાં આવે તો એ લોકોનો જે યુઝ છે એ ઘણી બધી જગ્યાએ થાય છે। તો હવે આપણે જોઈએ કે કેવી રીતે એ લોકોની કન્ડક્ટિવિટી વધારીએ, તો સેમી કન્ડક્ટર લાઈક સિલિકોન જર્મેનિયમ એ લોકોની કન્ડક્ટિવિટી કેવી રીતે વધારી શકે હવે એ જોઈએ। હવે
આપણું જે સેમી કન્ડક્ટર છે જે બિલોંગ કરે છે ગ્રુપ નંબર 14 ગ્રુપ નંબર 14 માં બિલોંગ કરે છે એ લોકો પાસે બેલેન્સ ઇલેક્ટ્રોન જે છે બેલેન્સ ઇલેક્ટ્રોન એ 4 છે તો મતલબ કે મેક્સિમમ 4 બોન્ડ બનાવી શકે છે હવે જો એ લોકોનામાં કન્ડક્ટિવિટી વધારવી હોય તો મતલબ કે એ લોકોનામાં ઇલેક્ટ્રોન ઇઝીલી મૂવ કરવા પડે ઇલેક્ટ્રોન રીચ બનાવવા પડે કાં તો ઇલેક્ટ્રોન જે છે એની મૂવમેન્ટ ઇઝીલી કરવી પડે તો એમાં બહારથી બીજી કોઈ જો એલિમેન્ટ એડ કરવામાં આવે બહારથી બીજા કોઈ એલિમેન્ટ એડ કરીએ અને એની કન્ડક્ટિવિટી વધારીએ એ પ્રોસેસને કહેવાય ડોપિંગ સમજી લેજો ખાસ ડોપિંગ તો જે સેમી કન્ડક્ટર છે લાઈક સિલિકોન એન્ડ જર્મેનિયમ એ લોકોની કન્ડક્ટિવિટી ઊંચી છે એ લોકોની કન્ડક્ટિવિટી વધારવા માટે બીજા કોઈ ગ્રુપના એલિમેન્ટ એડ કરીએ અને એ લોકોની સિલિકોન કે જર્મેનિયમ કન્ડક્ટિવિટી વધારીએ તો દેટ પર્ટિક્યુલર પ્રોસેસ ઇઝ નોન એઝ ડોપિંગ એને ડોપિંગ કહેવાય ઓકે હવે કયા કયા એલિમેન્ટ એડ કરી શકે તો જે સેમી કન્ડક્ટર છે એ બિલોંગ કરે છે ગ્રુપ નંબર 14 માં ઓકે હવે સપોઝ એની અંદર આપણે બે ટાઈપના એલિમેન્ટ એડ કરી શકીએ સપોઝ આપણે એની અંદર એડ કરી શકીએ ગ્રુપ નંબર 15 એલિમેન્ટ્સ અથવા તો ગ્રુપ નંબર 39 એલિમેન્ટ્સ સમજો દેખો જો ગ્રુપ નંબર 15 ના એલિમેન્ટ્સ એડ કરાવી આપણે તો એ લોકો પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન તો 4 છે અને ગ્રુપ નંબર 15 પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે એ લોકો પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 5 છે તો આ જે એલિમેન્ટ છે ગ્રુપ નંબર 15 ના સપોઝ ફોસ્ફરસ કે આર્સેનિક એ એડ કરાવીએ તો એ એડ કરવાથી આ જે 4 ઇલેક્ટ્રોન છે અને એના 5 ઇલેક્ટ્રોન છે તો સપોઝ ફોસ્ફરસ કે આર્સેનિક સિલિકોન જર્મેનિયમના 4 ઇલેક્ટ્રોન સાથે બોન્ડ બનાવશે તો ચાર તો બોન્ડ બને સપોઝ આ એક એલિમેન્ટ છે 1 2 3 4 આ બીજું એલિમેન્ટ છે 1 2 3 4 તો આ સપોઝ ગ્રુપ નંબર 14 નો એલિમેન્ટ છે આ ગ્રુપ નંબર 15 નો છે તો આ ચાર ઇલેક્ટ્રોન અહીં જોડે ચાર બોન્ડ બનાવ્યા પણ એક ઇલેક્ટ્રોન વધશે અહીંયા આપણે સાઈન પર લખીએ છે એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો ઇન્ટ્રિક્સિંગ પોઝિશન પર ઇન્ટ્રિક્સિંગ મતલબ કે વચ્ચે વાળી પોઝિશન પર વચ્ચે ફરશે મતલબ એ ઇલેક્ટ્રોન થઈ ગયો ફ્રી ફરીથી ગ્રુપ નંબર 15 પાસે 5 ઇલેક્ટ્રોન છે વેલેન્સમાં અહીં પાસે 4 છે તો આના 4 ઇલેક્ટ્રોન આના 4 ઇલેક્ટ્રોન સાથે 4 બોન્ડ તો બનાવશે વધે 1 ઇલેક્ટ્રોન હવે જે 1 ઇલેક્ટ્રોન વધ્યો છે એ વચ્ચેવાળી પોઝિશનમાં ઇન્ટ્રિસિંગ પોઝિશનમાં પડશે એ થઈ ગયો 3 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન હોય તો કન્ડક્ટિવિટી વધે બીકોઝ ઇલેક્ટ્રિસિટી ઇઝીલી કન્ડક્ટ થાય રાઈટ તો આ ટાઈપની પ્રોસેસને કહીશું ડોપિંગ પણ ગ્રુપ નંબર 15 પાસે 5 ઇલેક્ટ્રોન હોવાથી 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા વધ્યો તો ઇલેક્ટ્રોન ચાર્જ હોય નેગેટિવ તો આ ટાઈપના જે કન્ડક્ટર છે એને કહીશું એન ટાઈપના કન્ડક્ટર એન મીન્સ નેગેટિવિટી બીકોઝ 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા વધ્યો 1 ઇલેક્ટ્રોન ચાર્જ કયો હોય નેગેટિવ તો નેગેટિવ ચાર્જ વધવાથી કન્ડક્ટિવિટી વધી છે તો એને કહીશું એન ટાઈપના કન્ડક્ટર જ્યારે ગ્રુપ નંબર 13 ના કેસમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે તો વેલેન્સ ઇલેક્ટ્રોન હશે 3 હવે અહીં પાસે 3 ઇલેક્ટ્રોન છે તમે ગ્રુપ નંબર 13 ના એલિમેન્ટ ગ્રુપ નંબર 13 ના એલિમેન્ટ જે છે બોરોન એલ્યુમિનિયમ એ બધાને જો ગ્રુપ નંબર 14 માં એડ કરો તો એ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા લઈને આવશે 3 ઇલેક્ટ્રોન લઈને આવશે તો મતલબ કે એની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 3 છે બોરોન 2 અને 3 સુપર ગ્રુપ નંબર 14 અહીંયા સિલિકોન જે છે એની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે 1 2 3 4 તો અહીંયા જો આ બંનેને બોન્ડ બનાવ હોય તો એક ઇલેક્ટ્રોન ની એફિશિયન્સી આવી તો અહીંયા ઇલેક્ટ્રોન એફિશિયન્સી આવી તો એ ઇલેક્ટ્રોન બાજુવાળા એટમમાંથી આવશે તો બાજુવાળા જણથી એટમમાંથી ઇલેક્ટ્રોન આવ્યો છે ત્યાં પણ એક વેકેન્સી રહી જશે વેકેન્સી રહી જશે અને આપણે કહીએ છીએ હોલ રહી ગયો હવે એ હોલને ફૂલ ફિલ કરવા માટે બાજુવાળા એલિમેન્ટ ઇલેક્ટ્રોન આપશે તો ત્યાં હોલ આવ્યો તો ધીરે ધીરે થશે શું અને જે ઇલેક્ટ્રોન એફિશિયન્સી રહે છે ઇલેક્ટ્રોન એફિશિયન્સી ફૂલ ફિલ કરવા માટે બાજુમાંથી ઇલેક્ટ્રોન આવતા રહે છે અને જે રીતે હોલ બને છે એ હોલ આગળને આવ્યો આપણે એવું લાગે હોલ આગળ વધે છે એકચ્યુઅલી હોલ આગળ નથી વધી રહ્યા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ જગ્યામાં ફુલફિલ થાય છે તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ વધી ગઈ અને એના લીધે એની કન્ડક્ટિવિટી વધે પણ અહીંયા ઇલેક્ટ્રોન જેટલા જોતા હતા એના કરતાં ઓછા છે એટલે અહીંયા અલ્ટિમેટલી કયો ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ આવે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ આવ્યા તો આ ટાઈપના કન્ડક્ટરને કહીશું પી ટાઈપના કન્ડક્ટર તો જો ગ્રુપ નંબર 14 માં ગ્રુપ નંબર 15 ના એલિમેન્ટ કરવામાં આવે
n टाइप ना कंडक्टर ने कहो n टाइप ना कंडक्टर जो ग्रुप नंबर 14 માં ગ્રુપ નંબર 13 ના તમારો કે બોરોન કે એલિમેન્ટ ગ્રાઉન્ડ આવે તો અહીંયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી રહી જાય છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ફૂલ કર ફૂલ ફિલ કરવા માટે બાજુમાંથી ઇલેક્ટ્રોન આવે છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી રહી ગઈ એને આપણે હોલ કહીએ છે એ ડેફિશિયન્સી ફૂલ ફિલ કરવા માટે બાજુમાંથી ઇલેક્ટ્રોન આવે તો અહીંયા હોલ રહી જશે એ રીતે હોલ આગળ વધતું રહેશે પણ અલ્ટિમેટલી રહી જાય છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી એટલે પોઝિટિવ ચાર્જ અને એટલા માટે આ ટાઈપના કંડક્ટર ને કહીએ છે પી ટાઈપના કંડક્ટર રાઈટ તો બે ટાઈપના કન્ડક્ટર હોય એન ટાઈપના કન્ડક્ટર અને પી ટાઈપના કન્ડક્ટર એનો બધો બહુ યુઝ છે આ ટાઈપના કન્ડક્ટરનો ટ્રાન્ઝિસ્ટર છે રેક્ટિફાયર છે એ બધામાં એનો યુઝ છે કે આપણે એક એનિમેશન થી આગળ જોઈએ The quick look at the applications of P and N type semiconductors. The most important application is in a PN junction diode. Here, a P-type and an N-type semiconductor are brought together in close contact, creating a depletion region. In the depletion region, P-type holes recombine with N-type free electrons, allowing current to pass. In a light-emitting diode, LED, this current produces light. A photodiode converts light into electricity. The common, traditional solar cell used to generate solar power is actually a large area photodiode. It is important to note that in a diode, current can flow in one direction only, but not in the other. And this forms the basis of digital electronics. One of the most popular applications of the diode is in rectifiers. Rectification is the conversion of alternating current into direct current. A rectifier is a device that allows electrons to flow only in one direction. Another application of N and P semiconductors is in the transistor. It is a semiconductor device used to amplify current. There are two types of standard transistors, NPN and PNP. The letters refer to the layers of semiconductor material used to make the transistor. A large variety of compound semiconductors composed of elements from two different groups of the periodic table, such as 13, 15 and 12, 16, are widely used in communication devices. These semiconductors simulate an average valence of 4 electrons, as in germanium and silicon. Some typical compounds of groups 13, 15, like indium antimonide, aluminium phosphide, and gallium arsenide, have revolutionized the design of semiconductor devices. Gallium arsenide has some electronic properties that are superior to those of silicon, which makes it an excellent material for space electronics. Group 12-16 semiconductors are materials whose cations are from group 12 and anions are from group 16 in the periodic table. Zinc sulfide, cadmium sulfide, cadmium selenide and mercuric telluride are examples of groups 12-16 compounds that find applications ranging from biomedicine to solar cell technology. Transition metal oxides are another category of substances that show diverse electrical properties, ranging from strongly metallic to insulating. Oxides like titanium 2 oxide, chromium 4 oxide, and rhenium 6 oxide behave like metals. Rhenium 6 oxide can be compared to metallic copper in conductivity and appearance.
oxides like titanium 4 oxide, vanadium 6 oxide, and many metal 2 oxides behave as insulators. For certain metal oxides like titanium 3 oxide, vanadium 3 oxide, and vanadium 4 oxide, there is a transition in electrical property from metallic to insulators at a certain temperature. हेलो स्टूडेंट्स, तो आज आप डिस्कस करवा जी रहा है चैप्टर नंबर 1 नो सॉलिड स्टेट नो वन ऑफ द इम्पोर्टेंट टॉपिक अने छे मैग्नेटिक प्रॉपर्टीज। ओके, तो कोई पण सब्सटेंस जे छे एनी पासे मैग्नेटिक प्रॉपर्टी होय, कोई पण सब्सटेंस पासे मैग्नेटिक प्रॉपर्टी होय, हवे मैग्नेटिक प्रॉपर्टी आवी क्यांथी? तो कोई पण सब्सटेंस पासे इलेक्ट्रॉन तो होय, ओके, तो जेनी पासे इलेक्ट्रॉन छे एनी पासे मैग्नेटिक प्रॉपर्टी होवानी। हवे तमने क्वेश्चन थाय के केम इलेक्ट्रॉन होवाने लीधे मैग्नेटिक प्रॉपर्टी छे? तो जे इलेक्ट्रॉन जे छे एनी पासे चार्ज छे, अने ज्यारे चार्ज मूव करे तो इलेक्ट्रिकल फील्ड जनरेट थाय। तो इलेक्ट्रॉन बे रीते मूव करे छे, इलेक्ट्रॉन पोतानी ओर्बिटल मां पण मूव करे छे અને પોતાની એક્સિસ પર મૂવ કરે છે। કેવી રીતે? ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન જે સપોઝ આ ન્યુક્લિયસ છે, આની ઓર્બિટલ છે, તો ઇલેક્ટ્રોન અહીંયા પર મૂવ કરે છે, તો આ થઈ ઓર્બિટલ મૂવમેન્ટ। અને આ ઇલેક્ટ્રોન જે ઓર્બિટલમાં પોતાની એક્સિસ પર આ રીતે મૂવ કરતો રહે, તો આ રીતે ફરે, જો આ રીતે આ એક્સિલ મૂવમેન્ટ છે, અને આ એક્સિલ મૂવમેન્ટથી આ રીતે ઇલેક્ટ્રોન પોતાની ઓર્બિટલમાં ફરે છે। તો ઇલેક્ટ્રોનની બે ટાઈપનું મૂવમેન્ટ થઈ, ઓર્બિટલ મૂવમેન્ટ એન્ડ એક્સિલ મૂવમેન્ટ। હવે ઇલેક્ટ્રોન પાસે ચાર્જ છે, અને કોઈ પણ ચાર્જ જ્યારે મૂવ કરે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય, અને જ્યાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય ત્યાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થવાનું છે। તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે ઇટ બિહેવ્સ લાઈક અ ટાઇની મેગ્નેટ, ઇલેક્ટ્રોન ટાઇની મેગ્નેટની જેમ બિહેવ કરે છે, ઓકે, બીકોઝ એ થોડું તો થોડું મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે। હવે આ જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું છે એ મેગ્નેટિક ફિલ્ડની જે કેપેસિટી છે, જે રેન્જ છે, એ બહુ જ ઓછી છે, અને એને મેગ્નેટિક ફિલ્ડને આપણે જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયું છે એને મેઝર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ બોર મેગ્નેટોન, જેને મ્યુબી થી ઇન્ડિકેટ કરીએ છીએ, બોર મેગ્નેટોન મ્યુબી, ઓકે, જેને કન્વર્ટ કરીએ બોર મેગ્નેટોન ને, તો દેટ ઇઝ 9.27 ઇન્ટુ 10^-24 એમ્પિયર મીટર સ્ક્વેર છે। ઓકે, મતલબ કે બોર મેગ્નેટોન ની જે વેલ્યુ છે બહુ જ ઓછી છે। તો કોઈ પણ સબસ્ટન્સ પાસે ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ જ્યાં જ્યાં હોય ત્યાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય છે એટલે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, એ મેગ્નેટિક ફિલ્ડને આપણે બોર મેગ્નેટોન થી મેઝર કરીએ છીએ। ઓકે, નાઉ બેઝડ ઓન ધીસ મેગ્નેટિક પ્રોપર્ટીઝ આપણે જે સોલિડ છે એને ડિવાઈડ કરવા હોય તો અમુક સોલિડ હોય પેરા મેગ્નેટિક, તો બેઝડ ઓન મેગ્નેટિક પ્રોપર્ટીઝ આપણે સોલિડ ને ક્લાસિફાય કરીએ છીએ, તો પેરામેગ્નેટિક સોલિડ હોય, પછી હોય ડાયમેગ્નેટિક સોલિડ, થર્ડ નંબર છે ફેરોમેગ્નેટિક સોલિડ। તો અમુક સોલિડ્સ હોય પેરામેગ્નેટિક, અમુક સોલિડ્સ હોય ડાયમેગ્નેટિક, અમુક સોલિડ્સ હોય ફેરોમેગ્નેટિક, અમુક સોલિડ્સ હોય એન્ટી ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરો, અને લાસ્ટ કેટેગરી છે ફેરી મેગ્નેટિક, ફેરી મેગ્નેટિક। સો બેઝ ઓન પ્રોપર્ટીઝ, બેઝડ ઓન મેગ્નેટિક પ્રોપર્ટીઝ સોલિડ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 5 કેટેગરીઝ, પેરામેગ્નેટિક, ડાયમેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક એન્ડ ફેરી મેગ્નેટિક। હવે આમાં ડિફરન્સ શું છે? આમાં ડિફરન્સ છે કે કયા સોલિડ્સ મેગ્નેટિક ફિલ્ડમાં કેવી રીતે એટ્રેક કરે છે, રિપેલ કરે છે, કે એટ્રેક્શન કેટલું વધારે છે, મેગ્નેટિક ફિલ્ડમાંથી કાઢી લેવાથી એનું એટ્રેક્શન રહે છે કે નથી રહેતું, ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય છે, તો આ બધાના લીધે એની મેગ્નેટને એટેક કરવાની મેગ્નેટિક પ્રોપર્ટી કેવી છે એ ડિફરન્સ આપણે જોવાનો છે। જે આપણે એક એનિમેશનથી જોઈએ તો વધારે આઈડિયા આવશે। તો આ પાંચે પાંચમાં શું ડિફરન્સ છે એને એક એનિમેશન જોઈએ। ઓકે, એવરી સબસ્ટન્સ ઇઝ એસોસિએટેડ વિથ સમ મેગ્નેટિક કેરેક્ટર।
The magnetic property of a substance is due to the presence of electrons. Each electron in an atom is regarded a micromagnet. The magnetic moment of an electron originates from two types of motions, known as spin angular motion and orbital angular motion. Thus, every electron has a permanent spin magnetic moment and an orbital magnetic moment associated with it. The values of magnetic moment are very small and are measured in units called Bohr magneton. One Bohr magneton is equal to 9.27 into 10 to the power minus 24 ampere meter square. Based on magnetic properties of materials, they are classified into five categories, namely diamagnetic, paramagnetic, ferromagnetic, antiferromagnetic, and ferrimagnetic. Let's discuss the properties of these materials, starting with diamagnetic materials. Diamagnetic materials are materials that are repelled by magnets. When a bar of diamagnetic material is placed in a non-uniform external magnetic field, it tends to move from a region of strong magnetic field to a region of weaker magnetic field. Diamagnetism is shown by substances in which all the electrons are paired and there are no unpaired electrons. Although diamagnetism is present in all materials, its effect is very weak in most of them. Some examples of diamagnetic substances are water, sodium chloride, and benzene. Let's look at paramagnetic materials. Paramagnetic materials are materials that are weakly attracted by magnets. When a bar of paramagnetic material is placed in a non-uniform external magnetic field, it tends to move from a region of weak magnetic field to a region of stronger magnetic field. Paramagnetism is due to the presence of one or more unpaired electrons, which are attracted by the magnetic field. Some examples of paramagnetic materials are iron plus 3, copper plus 2, and chromium plus 3. Let us now discuss ferromagnetic materials. Ferromagnetic materials are materials that are strongly attracted by magnets. When a bar of ferromagnetic material is placed in a non-uniform external magnetic field, it has a strong tendency to move from a region of weak magnetic field to a region of stronger magnetic field. In solid state, the metal ions of ferromagnetic substances are grouped together into small regions called domains. Thus, each domain acts as a tiny magnet. When the ferromagnetic substance is placed in a magnetic field, all the domains get oriented in the direction of the magnetic field. Iron, cobalt, nickel, and gadolinium are some examples of ferromagnetic materials. Let's now discuss antiferromagnetic substances. These substances have the same domain structure as ferromagnetic substances. However, their domains are oppositely oriented and cancel out each other's magnetic moments. Manganese dioxide is an example of an antiferromagnetic substance. Finally, let's look at ferrimagnetic materials. Ferrimagnetism is observed when the magnetic moments of the domains in a substance are aligned in parallel and anti-parallel directions in unequal numbers.
these substances are attracted more weakly by a magnetic field as compared to ferromagnetic substances. Magnetite and ferrites like MgFe2O4 and ZnFe2O4 are some substances that show ferrimagnetism.